નો જે પાંચમો સ્નાયુ જેનું ચેતાકરણ કરવાનું બાકી રહેલું છે તે સુપિરિયર ઓબ્લિક મસલ એટલે કે ઉર્ધ્વસ્થ ત્રાંસા સ્નાયુનું ચેતાકરણ કરે છે. આ ચેતાનો નંબર છે 4, એટલે સ્વાભાવિક 3, 4, 6. તે પ્રેરક પ્રકારની છે અને તે આંખના ડોળાના હલનચલન કરવાના કાર્ય સાથે સંકળાયેલી છે. 5 નંબરની ચેતા ટ્રાઇજેમિનલ એટલે કે ત્રિશાખી ચેતા. આ ચેતાનું નામ જ સૂચવે છે કે જે ત્રિશાખી છે જેમાંથી 3 શાખાઓ ઉદ્ભવે છે. પ્રમાણમાં ઘણી મોટી છે. 5 થી 10 નંબરની બધી જ ચેતાઓ, મસ્તિષ્ક ચેતાઓ, એ હંમેશા મેડ્યુલાના ભાગેથી, લંબમજ્જાના ભાગેથી ઉત્પન્ન થાય છે. 5મી અને 7મી ચેતાઓ ચેતાકરણ વિસ્તારમાં હંમેશા એકબીજાની સાથોસાથ રહેલી જોવા મળે છે. આકૃતિમાં લાલ કલરથી દર્શાવેલી ટ્રાઇજેમિનલ નર્વ છે જેની મુખ્ય 3 શાખા 5મી ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ, 5મી મેક્ઝિલારિસ અને 5મી મેન્ડિબ્યુલારિસ. મિત્રો, આપ જોઈ શકો છો જેમાંની જે પહેલી શાખા છે તુંડ પ્રદેશમાં આગળ વધતી ઘણી બધી બંચમાં જે આગળ વધે છે તે છે 5મી શાખા, એ 5મી ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ જે 7મી શાખાની સાથે આગળ વધી તુંડ પ્રદેશનું ચેતાકરણ કરે છે. જ્યારે નીચેની બાજુએ આપ જોઈ રહ્યા છો લાલ કલરના 3 જે અલગથી રંગેલા ભાગો જોવા મળે છે, જેમાં ઉપરનો જે પહેલો રંગેલો ભાગ છે એ છે 5મી મેક્ઝિલારિસ. મેક્ઝિલારિસના 2 ભાગ છે, મેક્ઝિલારિસ સુપિરિયર અને મેક્ઝિલારિસ ઇન્ફિરિયર. એટલે કે ઉપલા જડબાના, મેક્ઝિલા મીન્સ ઉપલું જડબું, ઉપલા જડબાના વિવિધ ભાગોનું ચેતાકરણ મેક્ઝિલારિસ બ્રાન્ચ દ્વારા અને મેન્ડિબ્યુલારિસ એટલે નીચલું જડબું, તો નીચલા જડબાનું ચેતાકરણ મેન્ડિબ્યુલારિસ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે. આજે ત્રિશાખી ચેતાઓની 4 શાખા આપણે અહીંયા દર્શાવેલી છે, એ છે ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ, એમાંથી બીજી એની સાથે જોડાયેલી છે ઓપ્થેલ્મિક પ્રોફંડસ. એટલે આપણે દર્શાવીએ છીએ કે ગેસેરિયન ચેતાકન દર્શાવતી આ 5મી ત્રિશાખી ચેતા જે છે એ 4 ભાગની અંદર વિભાજિત થયેલી છે. તો ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ 7મી ચેતા સાથે પસાર થઈ તુંડ પ્રદેશના ભાગોનું, આકૃતિમાં જોઈ શકો છો એમ, છેક સળંગ આગળના ભાગે આવી તેનું ચેતાકરણ કરે છે. 5 નંબરની છે સંવેદી પ્રકારની, આ એનો ફાંટો છે. ખરેખર 5મી જે ચેતા છે એ વિવિધ ઉપશાખાઓ દર્શાવતી મિશ્ર પ્રકારની છે, પણ 5મી ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ જે છે એ સંવેદી પ્રકારની છે અને તુંડની ચામડીનું ચેતાકરણ કરે છે. એ જ રીતે જ ઓપ્થેલ્મિકનો બીજો ફાંટો ઓપ્થેલ્મિક પ્રોફંડસ એ આંખના આઈબોલના નીચેના ભાગેથી પસાર થઈ જાય છે અને 7મી ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસની સાથે જોડાઈ જાય છે. આપ જોઈ શકો છો જે ડબલ લાઇનમાં દર્શાવેલી છે ઘણી બધી બ્રાન્ચીસ સાથે પસાર થતી 5મી 7મી ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ હંમેશા એક સાથે જ પસાર થાય છે અને તે તુંડ પ્રદેશની પૃષ્ઠ બાજુની ચામડીનું ચેતાકરણ કરે છે. આ ઓપ્થેલ્મિક પ્રોફંડસ પણ સેન્સરી પ્રકારની, સંવેદી પ્રકારની ચેતા છે. બીજો એનો ફાટો છે મેક્ઝિલારિસ, એટલે કે ઉપલા જડબામાં દાખલ થતી, ઉપલા જડબામાં દાખલ થતી આ જે શાખા છે એ ઓર્બાઇટના એટલે કે નેત્રકોટરના તળિયાના ભાગેથી નીચેની બાજુએ પસાર થતી આ રિબન જેવી જે શાખા છે એ કુલ 2 ભાગની અંદર વિભાજિત થયેલી છે. હમણાં જ આપણે જોયેલું મેક્ઝિલારિસ સુપિરિયર અને મેક્ઝિલારિસ ઇન્ફિરિયર. મેક્ઝિલારિસ સુપિરિયર જે છે એ નીચલા જડબાના અને ઉપલા જડબાના ભાગોના ચેતાકરણના વિસ્તારમાં જાય છે, જેમાંથી અધો ફાંટો જે છે એ હંમેશા ઉપલા જડબાના પાછળના ભાગનું ચેતાકરણ કરતું જોવા મળે છે. જ્યારે અધોહન્વીય એટલે કે મેન્ડિબ્યુલારિસ જે છે એ ઓર્બાઇટની પાછળની દિવાલ તરફ, નેત્રકોટરની પાછળની દિવાલ તરફ આગળ વધી અને મેન્ડિબલ એટલે કે નીચલા જડબાનું ચેતાકરણ કરે છે, જેમાં તે નીચલા જડબાનું, જીભનું અને જાલરીય પ્રદેશનું ચેતાકરણ કરે છે. આમ 5મી જે શાખા છે એ સંવેદી અને પ્રેરક બંને પ્રકારના ફાંટાઓ ધરાવતી હોવાથી તે મિશ્ર પ્રકારની ચેતાઓ છે. ત્યાર પછી જોવા મળતી 6ઠી એબ્યુડન્સ એટલે કે અપચાલક ચેતા જે છે એ પ્રમાણમાં નાની છે. આકૃતિમાં તેને દર્શાવી શકાતી નથી કારણ કે આપણે હમણાં જ કહ્યું તેમ આંખમાં જોવા મળતા તેના ડોળાના ભાગે આવેલા
છ જે હલનચલન કરાવનાર સ્નાયુ છે તે પૈકીના પોસ્ટેરિયર રેક્ટસ એટલે કે પશ્ચ રેક્ટસનું જે ચેતાકરણ કરવાનું બાકી રહેલું હતું તે ભાગનું ચેતાકરણ આ છઠ્ઠી એબ્યુડન્સ એટલે કે અપચાલક ચેતા દ્વારા થતું જોવા મળે છે. 5 થી 10 નંબરની બધી જ ચેતાઓ મેડ્યુલાના ભાગેથી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે છઠ્ઠી ચેતા પણ લંબમજ્જામાંથી ઉદ્ભવે છે. 7મી શાખા જે છે ફેશિયલ એટલે કે અનિક, આપણે કહ્યું તું ઘ્રાણ દ્રષ્ટિ નેત્ર આ ત્રિ અવયવોના અભાવે ક્યાંથી જીવી શકાય, તો એની અંદર આવ્યું અભાવે, મીન્સ ત્રણ અક્ષર એના ઉપરથી ગુજરાતી નામ છે અનિક ફેશિયલ. ફેશિયલ ચેતા જે છે એ પ્રમાણમાં ઘણી મોટી ગેંગલિયોન ધરાવતી આ વિશિષ્ટ પ્રકારની ચેતા છે. આકૃતિમાં ગુલાબી કલરે દર્શાવેલી છે. આપે જે હમણાં 5 નંબરની શાખા જોઈ એના જેવા જ આના ફાંટાઓ છે, કારણ કે 5મી અને 7મી ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ એકબીજાની સાથે જ આગળ વધી તુંડ પ્રદેશનું ચેતાકરણ કરે છે. એમ 7મીનો બીજો ફાંટો છે પેલેટિનસ એટલે કે તાલવ્ય, ત્રીજો જે છે એ બકાલિસ એટલે કે મુખગુહ્ય, અને ચોથો છે હાવ મેન્ડિબ્યુલર એટલે કે કંઠિકા કમાન. આમ 7 નંબરની જે ચેતા છે ફેશિયલ અનિક એ મુખ્ય 4 બ્રાન્ચીસની અંદર વિભાજિત થયેલી છે. 7મી ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ, બકાલિસ, હાવ મેન્ડિબ્યુલર અને પેલેટિનસ જે શીર્ષ પ્રદેશના વિવિધ ભાગોનું ચેતાકરણ કરે છે. ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ 5મી શાખાની સાથે પસાર થઈ તુંડ પ્રદેશનું ચેતાકરણ કરતી આગળની બાજુએ જતી જોઈ શકાય છે, જે આગળની બાજુએ આવેલી લોરેન્જીની તુંબિકાનું પૃષ્ઠ બાજુએ જે લોરેન્જીની તુંબિકાના છિદ્રો ખુલે છે એ ભાગનું ચેતાકરણ કરે છે. બીજી શાખા છે બકાલિસ મુખગુહ્ય, એ 5મી શાખાની મેક્ઝિલારી સુપરફિશિયાલિસ સુપિરિયર જે બ્રાન્ચ છે એની સાથે જોડાઈ જાય છે, અને મુખગુહાની છતનું એટલે કે નીચેના ભાગે આવેલી જે મુખગુહાની રચના છે તેનું ચેતાકરણ કરે છે. ઉપરાંત એમ્પ્યુલા ઓફ લોરેન્જીની તુંબિકાનું ચેતાકરણ કરે છે. ત્રીજી શાખા પેલેટિનસ એટલે કે તાલવ્ય, જે મુખગુહાની છતનું અને તાળવાના ભાગનું ચેતાકરણ કરે છે. ગુલાબી કલરની આઈબોલમાંથી વચ્ચેથી પસાર થતી ડાબા હાથ ઉપર જમણા હાથ ઉપર પહેલું નામ જે છે પેલેટિનસ એ તાલવ્ય પ્રદેશની જે ચેતા છે એ હંમેશા રૂપ ઓફ બકલ કેવિટી અને ફેરિન્જિયલ કેવિટી મુખગુહાનું અને કંઠનાલીય ગુહાનું ચેતાકરણ કરે છે. કંઠિકા કમાનની જે શાખા છે એ 3 શાખામાં વિભાજિત થયેલી છે, જેની પહેલી હાવ મેન્ડિબ્યુલર જે છે એ ગળાના ભાગના સ્નાયુઓનું, મેન્ડિબ્યુલારિસ ઇન્ટરનસ જે અંદરના ભાગે દાખલ થાય છે તે મુખગુહાના શ્લેષ્મ સ્તરનું, અને ત્રીજી જે છે મેન્ડિબ્યુલારિસ એક્સટર્નલ એ મેન્ડિબ્યુલર કેનાલનું એટલે કે નીચલા જડબાના ભાગે આવેલી રચનાઓનું ચેતાકરણ કરે છે. આમ 7મી જે 5મીની સાથે જોડાયેલી રચના છે એ હંમેશા 5મી 7મી ઓપ્થેલ્મિક સુપરફિશિયાલિસ એમ આપણે સાથે જ બોલીએ છીએ. બાકીના 7મીના જે 3 ફાટાઓ રહ્યા તે હાવ મેન્ડિબ્યુલર, પેલેટાઇન અને બકાલિસ છે. ત્યાર પછી જોવા મળતી 8મી ચેતા કર્ણચેતા ઓર્ડિનરી નર્વ તરીકે ઓળખાય છે, જે પ્રમાણમાં ટૂંકી અને જાડી છે. આકૃતિમાં આપ જોઈ શકો છો ગ્રીન કલરથી દર્શાવેલી છે. જાલરીય કોથળીમાં દાખલ થતી ચેતાઓની બાજુમાં જ બરાબર લંબમજ્જાના ભાગેથી નીકળતી આ પ્રમાણમાં ટૂંકી અને જાડી ચેતા છે, જે અંતઃકરણનું ચેતાકરણ કરે છે. અંતઃકરણ જે છે એ મેમ્બ્રેનસ લેબિરિન્થ તરીકે અહીંયા આવેલો છે, અને મગજમાં દાખલ થતા અવાજના મોજાઓનું નિયંત્રણ આ 8મી ચેતા દ્વારા થતું જોવા મળે છે. ત્યાર પછી જોવા મળતી મિશ્ર પ્રકારની 5, 7, 9, 10 પૈકીની 9મી ગ્લોસોફેરિન્જિયલ જીવાગ્રસ્તની શાખા લંબમજ્જામાંથી ઉદ્ભવે છે. પહેલી ઝાલર કોથળીનું ચેતાકરણ કરે છે. આકૃતિમાં લાલ કલરથી દર્શાવેલી છે, જે ઝાલર કોથળીની અગ્ર કિનારીનું એન્ટેરિયર શાખા તરીકે, પ્રીટ્રીમેટ્રિક તરીકે, અને ઝાલર કોથળીની પશ્ચ દિવાલનું પોસ્ટ ટ્રીમેટ્રિક તરીકે, અને વચ્ચે ફેરિન્જિયલ તરીકે એટલે કે કંઠનળીના શ્લેષ્મ સ્તરનું ચેતાકરણ કરે છે. પ્રીટ્રીમેટ્રિક ઝાલર કોથળીની અગ્ર દિવાલ, પોસ્ટ્રીમેટ્રિક ઝાલર કોથળીની પશ્ચ દિવાલ, અને ફેરિન્જિયલ જે છે એ કંઠનળીના શ્લેષ્મ સ્તરનું ચેતાકરણ કરે છે.
છેલ્લી અને દસમી જે ચેતા છે જેને વેગસ અથવા સર્વગામી તરીકે ઓળખીએ છીએ. બધી જ ચેતાની સરખામણીએ દસમી ચેતા જે છે એ કદમાં, લંબાઈમાં, વિસ્તારમાં સૌથી મોટી છે. લંબમજ્જાના ભાગેથી નીકળે છે. આપ તેની રચના પરથી જોઈ શકશો, જે આડો ફાંટો પસાર થાય છે બરાબર લાઇનમાં ઉપરની બાજુએ, તે છે એનો પ્રથમ ફાંટો લેટરાલિસ. નીચેની બાજુએ આવતા ચારેય ઝાલર કોથળીમાં દાખલ થતા ફાંટાઓ બ્રાન્ચિયાલિસ અને તેની પાછળ રહેલો છેલ્લો ફાંટો વિઝરાલિસ. એટલે કે દસમી ચેતા જે છે બ્રાન્ચિયાલિસ, વિઝરાલિસ અને લેટરાલિસ એમ ત્રણ શાખામાં વિભાજિત છે, જેમાંનો કરોડરજ્જુને સમાંતર જતો ઉપરની બાજુએ દેખાતો ફાંટો લેટરાલિસ એ લેટરલ લાઇન સિસ્ટમનું પાર્શ્વીય સંવેદી અંગનું ચેતાકરણ કરે છે. વિઝરાલિસ અંતસ્થ અંગોમાં દાખલ થઈ હૃદય, પાચન અંગો અને અન્ય અંતસ્થ અંગોનું, અને એ જ રીતે બ્રાન્ચિયાલિસ ફાંટો જે નીચેની બાજુએ ચાર આપ જતા જોઈ શકો છો, તે ઝાલરીય ફાંટાઓ અનુક્રમે બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી ઝાલર કોથળીનું ચેતાકરણ કરે છે. નવમી શાખા જેવી તે પ્રીટ્રીમેટ્રિક, પોસ્ટ્રીમેટ્રિક અને ફેરિંજેલ એમ ત્રણેય પ્રકારની બ્રાન્ચીસ દર્શાવે છે. આમ દસમી શાખા જે છે એ ત્રણ શાખામાં વિભાજિત થયેલી અને સૌથી મોટી ચેતા છે, ઝાલર કોથળીનું ચેતાકરણ કરે છે. આ ઉપરાંત તે કંઠનળીના મ્યુકસ લાઇનિંગનું પણ ચેતાકરણ કરે છે. ત્યાર પછી જોઈએ એમ્પ્યુલા ઓફ લોરેન્જીની. લોરેન્જીની તુંબિકાની જે રચના છે એ માત્ર શાર્ક મત્સ્યની અંદર જ જોવા મળતી આ વિશિષ્ટ પ્રકારની રચના છે. વાસ્તવમાં લોરેન્જીની તુંબિકા એ મોડિફાઈડ થયેલી લેટરલ લાઇન સિસ્ટમ એનું પાર્શ્વીય સંવેદી અંગ છે. શાર્કના શીર્ષ પ્રદેશમાં એના તુંડ પ્રદેશમાં આ રીતે ગ્રેપ બંચ એટલે કે દ્રાક્ષના ઝુમખાની માફક ઉપરની બાજુએ ગોઠવાયેલું જોઈ શકાય છે. એ જ રીતે અહીંયા આકૃતિમાં આપ નીચેની બાજુએ શાર્ક મત્સ્યનો જે તુંડનો ભાગ છે એમાં આપને સૂક્ષ્મ છિદ્ર જેવી જે રચના જોવા મળે છે એ લોરેન્જીની તુંબિકાના ખુલતા છિદ્રો છે. આ લોરેન્જીની તુંબિકાના ખુલતા છિદ્રો જે છે એ નીચેની બાજુએ આ રીતે નલિકા ધરાવે છે. આ નલિકા જે છે એ મ્યુકસથી ભરેલી હોય છે. આ મ્યુકસથી ભરેલી નલિકાની નીચે 8-9 તુંબિકા કોથળીઓ હોય છે અને આ તુંબિકા કોથળીઓ અરીય રીતે કેન્દ્રને ફરતે ગોઠવાયેલી જોવા મળે છે, જેના આડા છેદ દરમિયાન જોઈ શકાય છે. આ 8-9 એમ્પ્યુલરી સેક તુંબિકા કોથળીઓની જે રચના છે એ ચોક્કસ પ્રકારની નર્વ દ્વારા, સાપની ચેતા દ્વારા તેનું ચેતાકરણ થતું જોવા મળે છે. આ કોથળીમાં ગ્રંથિકોષો અને સંવેદી કોષોની રચના જોવા મળે છે, જે સાપની ચેતા દ્વારા તેનું ચેતાકરણ થાય છે. એમ્પ્યુલા ઓફ લોરેન્જીનીને અત્યાર સુધી ન્યુરોમાસ્ટ ઓર્ગન તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ સેન્ડ નામના વૈજ્ઞાનિકે 1938માં દર્શાવ્યું કે તે એક પ્રકારનું થર્મોરિસેપ્ટલ ઓર્ગન છે કે જે વાતાવરણના ટેમ્પરેચરમાં થતા નાનામાં નાના ફેરફારને પણ જાણી શકે છે. છેલ્લી રચના જોઈએ આપણે હવે ઇન્ટરનલ ઇયર, અંતઃકર્ણ. શાર્ક મત્સ્યમાં તેના શીર્ષના ભાગે પશ્ચો પાર્શ્વ બાજુએ એક જોડ અંતઃકર્ણની રચના જોવા મળે છે, જેમાં બાહ્યકર્ણ અને મધ્યકર્ણ હોતું નથી, પરંતુ અંતઃકર્ણ જે છે એને મેમ્બ્રેનસ લેબિરિન્થ તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃકર્ણની રચના જોઈએ તો તેમાં બરાબર મધ્યમાં લાલ કલરથી દર્શાવેલી જે રચના છે તે યુટ્રિક્યુલસ. એ યુટ્રિક્યુલસનો પૃષ્ઠભાગ અને બાકીની જે પાર્શ્વ દિવાલ છે તેના દ્વારા અંતઃકર્ણની રચના થાય છે. મધ્યમાં જોવા મળતો જે લાલ ભાગ યુટ્રિક્યુલસ છે એ યુટ્રિક્યુલસના નીચેના ભાગે વક્ષ બાજુએથી અને પશ્ચો બાજુએથી બીજા બે બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થાય છે, જેને સેક્યુલસ તરીકે ઓળખવામાં આવે છે. સેક્યુલસનો પાછો ઉત્પન્ન થયેલો નવો બહિરુદ્ધ ભેદ જેને લેજિના કોકલિયા એટલે કે શંખિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આકૃતિમાં આપ જોઈ રહ્યા છો તેમ વચ્ચે જે પહેલો ભાગ જોવા મળે છે લાલ, તે ઉદરિકા યુટ્રિક્યુલસ. ત્યાર પછી નીચેના ભાગે જે ત્રણ ફૂલેલા ભાગ છે તેમાં વચ્ચે આવેલું સેક્યુલસ એટલે કે પેસિકા, અને જમણી બાજુ જોઈ રહ્યા છો તેનો બહિરુદ્ભેદ, તેને કહેવાય છે લેજિના કોકલિયા શંખિકા.
જ્યારે ડાબા હાથ પર જોવા મળતી રત્ન એ ઉદરિકાના અગ્રબાજુનો બહિરુદ્ભેદ જેને રિસસ સેક્યુલી તરીકે ઓળખવામાં આવે છે. આમ કુલ 4 બહિરુદ્ભેદોની રત્ન ઉદરિકા, પેશિકા, શંખિકા અને રિસસ યુટ્રિક્યુલાઈની આ જે રત્ન છે એ બધી જ રત્ન પાર્શ્વબાજુએથી દબાયેલી જોવા મળે છે. આ જે રત્ન છે તેમાં મધ્યમાં આવેલા યુટ્રિક્યુલસના ભાગેથી કુલ 3 નળીઓની રચના ઉત્પન્ન થતી જોવા મળે છે. સાર્ક મત્સ્યમાં યુટ્રિક્યુલસ અને સેક્યુલસના ભાગેથી આકૃતિમાં જોઈ શકાય છે તેમ ઉપરની બાજુએ જે બે લાલ દર્શાવેલી છે તે એન્ટેરિયર વર્ટિકલ સેમી સર્ક્યુલર કેનાલ એટલે કે અગ્ર ઊભી ત્રાંસી નળી જે ડાબા હાથ પર છે, જમણા હાથ પર છે. પોસ્ટેરિયર વર્ટિક્યુલર સેમી સર્ક્યુલર કેનાલ એટલે કે પશ્ચ ઊભી ત્રાંસી નળી અને નીચેની બાજુએ દેખાય છે તે છે લીલા કલરની હોરિઝોન્ટલ સેમી સર્ક્યુલર કેનાલ, જેમાંની ઉપરની જે રચના છે તે સેમી સર્ક્યુલર કેનાલની આ બધી જ રચનાઓ તુંબિકા સાથે જોડાયેલી હોય છે. યુટ્રિક્યુલસ, સેક્યુલસ, લેજિના અને આ બધી જ નળીઓની અંદર અંતરલસિકા ફરતું હોય છે અને આ બધી જ નળીઓ અને ઓડિટરી કેપ્સ્યુલના વચ્ચે પરિલસિકા ફરતું હોય છે. અંતરલસિકાથી ભરેલી નળી બહારની બાજુએ અંતરલસિકાના છિદ્ર દ્વારા અને પરિલસિકા કોટર જે છે એ બહારની બાજુએ પરિલસિકા દ્વારા ખુલે છે, જેના અંદર ચોક્કસ પ્રકારના ઓટોલિથ એટલે કે ચોક્કસ પ્રકારના કેલ્કેરિયસ કણો આવેલા હોય છે. જ્યારે પ્રાણીની પરિસ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે તે એકબીજાની સાથે એની અંદર આવેલી રચનામાં અથડાય છે, પરિણામે પ્રાણીને પોતાની સ્થિતિની જાણ થાય છે, તે પ્રમાણે પ્રાણી પોતાની ગતિ અને એનું ડાયરેક્શન ફેરવી શકે છે. આમ આ જે કાર્ય છે અંતઃકરણનું તે સાંભળવાનું અને સમતોલન જાળવવાનું બંને પ્રકારનું એટલે સ્ટેટો એકોસ્ટિક પ્રકારનું ફંક્શન દર્શાવે છે. તો મિત્રો, સાર્ક મત્સ્યમાં જોવા મળતી આવી અંતઃકરણની રચના અન્ય કોઈપણ અસ્થિ મત્સ્ય કે બીજા પ્રાણીમાં જોવા મળતી નથી. અહીંયા આગળ જોવા મળતી અંતઃકરણની રચના 2 ઊભી ત્રાંસી નળી, 1 આડી ત્રાંસી નળી, ઉદરિકા, પેશિકા, શંખિકા, ઓટોલિથ, ઇન્ડોલિમ્ફેટિક ડક્ટ્સ એટલે કે અંતરલસિકાની નળી અને પરિલસિકા કોટરમાં જોવા મળતા વિવિધ પ્રકારના સંવેદી કેશ, રોમયુક્ત રત્ન અને કેલ્કેરિયસ કણો અથડાવાને પરિણામે માછલીને પોતાની સ્થિતિની જાણ થાય છે, માછલી પોતાનું સંતુલન જાળવી શકે છે, દિશા બદલી શકે છે. આમ શાર્ક મત્સ્યમાં જોવા મળતી આ 4 રત્નાઓ જે આપણે જોઈ, મગજ, બ્રેઇનની રત્ન, તેમાં જોવા મળતી ગુહાઓ, ત્યાર પછી જોયું આપણે ક્રેનલ નર્વ્સની રત્ન, એમ્પ્યુલા ઓફ લોરેન્જીની, ન્યુરોમાસ્ટ ઓર્ગન અને છેલ્લે આપણે જોયું અંતઃકર્ણ. આભાર. Some